हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 6 सब्जेक्ट आपणो छे इंग्लिश, एमां ग्रामर में अभ्यास करीशुं। ग्रामर में पेज नंबर तमारा छे 45 पेज नंबर उपर जुओ। अहीं कने ओर्डिनल नंबर आप्या छे, ओर्डिनल नंबर छे ए मित्रों तमने हवे आवडी जवा जोईए। जेम आपणे आपणा 1 થી 100 સુધીના જે નંબર કરી છે ને એવી જ રીતે છે, પણ થોડું અલગ છે, બરાબર। અને જો 1 થી તમને 30ના જો સ્પેલિંગ આવડતા હશે નંબર્સ નેમ, તો આ થોડા ઇઝી રહેશે, બરાબર। હવે જો ફર્સ્ટ, તો FIRST ફર્સ્ટ એટલે પહેલું, રોજ તમે આ બોલશો તો પણ તમને આવડી જશે। SECOND સેકન્ડ એટલે બીજું, THIRD થર્ડ એટલે ત્રીજું, FOUR હવે FOUR ફોરનો સ્પેલિંગ તો તમને આવડે જ છે મિત્રો, પછી TH એટલે કે ફોર્થ એટલે ચોથું, FIF એ તો તમને આવડે જ છે, TH ફિફ્થ એટલે પાંચમું, SIX સિક્સ, TH એટલે સિક્સ એટલે છઠ્ઠું, SEVEN સેવન, TH સેવન્થ એટલે સાતમું, EIGH પછી TH એટ એટલે કે આઠમું, NINTH નાઇન્થ એટલે નવમું, TENTH ટેન્થ એટલે દસમું, ELEVENTH ઇલેવન્થ એટલે કે અગિયારમું, TWELFTH ટ્વેલ્થ એટલે કે બારમું, THIRTWENTH થર્ટીન્થ એટલે કે તેરમું, FOURTWENTH ફોર્ટીન્થ એટલે કે ચૌદમું, FIFTWENTH ફિફ્ટીન્થ એટલે કે પંદરમું, SIXTEENTH સિક્સટીન્થ એટલે કે સોળમું, SCVENTEENTH સેવન્ટીન્થ એટલે કે સાતમું સત્તરમું, EIGHTEENTH એટીન્થ એટલે કે આઠમું અઢારમું, NINETEENTH નાઇન્ટીન્થ એટલે કે નાઇન્ટીન, અને TH એટલે કે ઓગણીસમું, TWENTIETH ટ્વેન્ટીન્થ એટલે કે વીસમું, બરાબર। તો મિત્રો આ રીતે આપણે જે ઓલા નંબર આવડે છે રેગ્યુલર, એના પાછળ TH અમુકમાં થોડો ફેરફાર થશે, રોજ તમે આ વાંચશો ને તો તમને આવડી જશે। હવે TWENTY ટ્વેન્ટી તો આપણે આવડે જ છે, પછી શું આવશે ફર્સ્ટ, આપણે ONE લખી ને 21 એટલે કે 20નો અને 1નો લખીએ, એવી રીતે 20 અને ફર્સ્ટનો લખવાનો, 21st પછી 22nd 23rd 24th 25th 26th 27th 28th 29th 20 અહીં કને શું આવશે 30, તો THIR આપણે TY કરી છીએ એની જગ્યાએ શું આવશે IETH એટલે કે 30th એટલે કે ત્રીસમું, બરાબર। તો આ રીતે મિત્રો આ તમારે ઓર્ડિનલ નંબર છે એ શીખવાના છે। હવે આ ઓર્ડિનલ નંબર સાથે અહીંયા કને જુઓ એક્સરસાઇઝ આપી છે, રાઇટ ધ નંબર્સ ઇન વર્ડ, અંકો શબ્દોમાં લખો, એક્ઝામ્પલ આપ્યું છે જો અહીંયા કને 1 ONE 1 ને શું કહેવાય ફર્સ્ટ કહેવાય, બરાબર। તો આપણે અહીંયાથી 1 થી 10th સુધીના લખવાના છે, 10ના અને સામે છે ફર્સ્ટ થી 10th સુધીના, 1st 2nd 3rd 4th 4th 5th 5th 6th 6th 7th 7th 8th 8th 9th 9th 10th 10th, બરાબર। તો આ રીતે મિત્રો તમારે અહીંયા કને આ એક્ઝામ્પલ જોઈ અને એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે, એના પછી રાઇટ ધ નંબર ઇન વર્ડ અંકો શબ્દોમાં લખો। હવે અહીંયા 11 થી 11 તો 11th આવશે, 12 તો 12th આવશે, બરાબર, 13 તો 13 એવી રીતે અહીંયા કને કમ્પ્લીટ કરવાનું છે, એવી રીતે અહીંયા કને 21 થી કમ્પ્લીટ કરવાનું, 21 તો 21st 22 તો અહીંયા કને 22nd 23 તો 23rd એવી રીતે, 24 તો 24th એવી રીતે અહીંયા કને બંને કમ્પ્લીટ કરવાના છે, બરાબર। એના પછીની એક્સરસાઇઝ છે અહીંયા કને રાઇટ ધ સેન્ટન્સીસ ઓન ઇન ધ એક્ઝામ્પલ, ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો। જો હવે અમન ઇઝ ધ નંબર 5 બેસ્ટમેન ઇન ધ ટીમ, હવે અહીંયા નંબર 5 છે, નંબર 5ની જગ્યાએ આપણે 5 છે તો 5ની જગ્યાએ શું લખશો આપણે 5th, તો અમન ઇઝ ધ 5th બેસ્ટમેન ઇન ધ ટીમ,
આપણે ઓર્ડિનલ નંબર લગાડવાનો છે રેગ્યુલર નંબરની જગ્યાએ. હવે હુ ઇઝ ધ નંબર સેવન પ્લેયર? સેવન, તો સેવનની જગ્યાએ લખશું આપણે સેવન્થ, તો હુ ઇઝ ધ સેવન્થ પ્લેયર? બરાબર. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ નંબર ઇલેવન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો હવે ઇલેવન છે એની જગ્યાએ આપણે લખશું ઇલેવન્થ, બાકીનું એમને મજા જ આવશે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ ઇલેવન્થ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. હવે છે અહીંયા કને નયના સ્ટુડ એટ નંબર વન ઇન ધ ક્લાસ. હવે વન વન છે તો શું આવશે? ફર્સ્ટ. નયના સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે જય કમ એટ નંબર થ્રી ઇન ધ રેસ. થ્રી થ્રી છે તો શું આવશે? થર્ડ. તો જય કમ થર્ડ ઇન ધ રેસ. બરાબર. હવે તારક ઇઝ ધ ફોર્ટીન. ફોર્ટીન, ફોર્ટીન છે તો ફોર્ટીન્થ થશે, ફોર્ટીન્થ ચાઇલ્ડ ઇન ધ ગ્રુપ. હવે એવી જ રીતે અહીંયા કને રોહન ઇઝ ધ નંબર નાઇન. નાઇન્થ તો શું થશે? નાઇન્થ. બરાબર. નાઇન્થ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, ક્લાસ રજિસ્ટર. હવે નરેન્દ્ર મોદી ઇઝ ધ ફિફ્ટીન. તો ફિફ્ટીનનો શું થશે? ફિફ્ટીન્થ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ગીવ મી ધેટ થર્ટી. થર્ટીનું શું થશે? થર્ટીથ બુક ઇન ધ કપબોર્ડ. આઈ વોઝ ધ ટ્વેલ્થ. ટ્વેલ્થનું શું થશે? ટ્વેલ્થ સ્ટુડન્ટ ઇન ધ લાઇન. ગૌરવ વોઝ ધ ફોર. ફોરનું થશે ફોર્થ પ્લેયર. લાલચા વિલ બી ધ ટુ. ટુ નો શું થશે? સેકન્ડ. બરાબર. સેકન્ડ ગર્લ્સ ટુ વિન અ બેડમિન્ટન મેચ. પછી પ્લીઝ સીટ ઓન ધ ટ્વેન્ટી. ટ્વેન્ટીનું શું થશે? ટ્વેન્ટીથ બેન્ચ. ગીવ મી ધ નંબર કયો છે? ટ્વેન્ટી નાઇન. ટ્વેન્ટી નાઇન તો શું થશે? ટ્વેન્ટી નાઇન્થ બુક. હુ ઇઝ ધ એટીન. એટીનનું થશે એટીન્થ ગર્લ ઇન ધ ક્લાસ. હુ વોઝ ધ નંબર એઇટ. એઇટનું થશે એઇથ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. તો આ રીતે મિત્રો તમારે વાક્ય છે, સેન્ટેન્સ છે, એ ફરી લખવાના છે. અંડરલાઇનવાળું જે એઇટ છે તો એનું એટીન થશે, એ જ ખાલી ચેન્જ કરવાનું છે અંડરલાઇનવાળું, બાકી બધું એમનું એમ લખવાનું છે. તો આ તમારે આપણી જે જગ્યા છે, પ્રશ્ન છે, એ કમ્પ્લીટ કરવાના છે. થેન્ક યુ.